मित्रों तो अपने पहला एक जे प्रस्तावना जो हवे पहला श्लोक थी आपणे शुरुआत करिए छे। मुक्तकानी छूटा छवाया मोती, बराबर। पहलो जे श्लोक आपेलो छे एम आपणने कोई भगवाननुं नाम नथी आप्युं, पण एना लक्षणोना आधारे ज आपणने खबर पड़ी जाए कि कोनी मूर्तिनी वात करेली छे। जो पिनाक, फणी एटले पिनाक एटले धनुष्यनुं नाम छे, फणी एटले फेण, बालेन्दु एटले बीजनो चंद्र, भस्म एटले शरीर पर लगाड़ेली भस्म, अने मंदाकिनी एटले गंगाथी युक्त एवी पवर्ग रचिता मूर्ति अपवर्ग प्रदास्तु। पवर्गनो अर्थ थाय पवर्गथी रचायेली मूर्ति, अने अपवर्ग एटले मोक्ष आपनारी छे। तो आ मूर्ति कोनी छे? तो के भगवान शिव, बराबर। आपने एम नम ख्याल आवे कि आ मूर्ति भगवान शिवनी छे, परंतु आमां चमत्कृति शुं? तो के जुओ, पवर्ग, बराबर। व्याकरणनी अंदर आपणे घणीवार तमे भण्या होय तो प फ ब भ अने म ओष्ट शब्द छे, क्या? तो के प फ ब भ अने म। तो जो आ ओष्ट शब्दनो उपयोग लईने मूर्ति बनावी, प ऊपरथी पिनाक, फ एटले फणी, ब एटले बालेन्दु, भ એટલે ભસ્મ, અને મ એટલે મંદાકિની। પહેલો અક્ષર કયો છે? તો પ। એટલે આ મૂર્તિ આખી બની કયા વર્ગની બની? તો કે પ વર્ગની। એટલે પ વર્ગથી રચાયેલી મૂર્તિ મોક્ષ પ્રદાન કરનારી છે। ફરીથી જુઓ, પિનાક ભગવાન શિવના ધનુષ્યનું નામ, ફણી ફેણ એટલે કે ભગવાનના ગળામાં લટકતો સર્પ, બાલેન્દુ બીજનો ચંદ્ર અથવા બાળચંદ્ર, ભસ્મ અને મંદાકિનીથી યુક્ત આવો પ વર્ગ, એનાથી એક રચેલી મૂર્તિ મોક્ષ આપનારી છે। તો મોક્ષ આપનાર દેવ કોણ? તો કે ભગવાન શિવ। બીજો શ્લોક જોઈએ તો અહીં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે ભગવાન મહારાજ કિમ ઉપાદેયમ, એ કે ઉપાદેયમ ગ્રહણ કરવા જેવું શું? તો પાછળ જ જવાબ મળી ગયો, ગુરુ વચનમ, તો કે ગુરુનું વચન। હેયમ અપી કિમ, તો છોડી દેવા જેવું શું? તો ત્યાં જવાબ આપ્યો અકાર્ય, બરાબર। જો પહેલી લીટીમાં બે પ્રશ્ન પૂછેલા છે અને બંનેના જવાબ, મહારાજ ભગવાન કિમ ઉપાદેયમ, મહારાજ ગ્રહણ કરવા જેવું, તો કે ગુરુવચનમ, હેયમ અપી ચ કિમ, છોડી દેવા જેવું, તો કે અકાર્ય। કો ગુરુ, ગુરુ કોણ? તો અધિ તત્વજ્ઞ, જેને તત્વજ્ઞાનનું જ્ઞાન મેળવું છે, તત્વજ્ઞાન ભણે છે। શિષ્ય હિતો યથતમ સતમ, અને જે સતત શિષ્યના હિત માટે તૈયાર છે, બરાબર। આખો શ્લોકમાં ત્રણ પ્રશ્ન, ભગવાન કિમ ઉપાદેય, મહારાજ ગ્રહણ કરવા જેવું શું? તો કે ગુરુવચનમ, હેયમ અપી ચ કિમ, છોડી દેવા જેવું, તો કે અકાર્ય, કામ નહીં કરવાનું, આળસનો ત્યાગ કરવાનો, કામ નહીં કરવાનું એવી આળસનો ત્યાગ કરવાનો। કો ગુરુ, ગુરુ કોને કહેવાય? તો જે તત્વજ્ઞાનનો જાણનાર હોય અને શિષ્યના હિત માટે હંમેશા તૈયાર હોય, આને ગુરુ કહેવાય છે। ત્રીજો શ્લોક, બરાબર। તો ત્રીજા શ્લોકમાં એક નામ આવે છે જે આપણે ગોતવાનું છે, કે અપૂર્વ અયામ અયમ મયા દ્રષ્ટ કાંત કમલ લોચને, બરાબર। એક સખી છે, એની બીજી સખીને કહે છે કે અપૂર્વ મયા દ્રષ્ટ કાંત, હે સખી, પહેલાં મેં ક્યારેય ન જોયેલો એવો તારાપતિને મેં જોયો, કાંત તારા પ્રિય તમને મેં જોયો। શો અંતર, એનો એક અક્ષર શો છે, યો વિજતાની સહ વિદ્વાન, જે જાણી જાય તે પંડિત, બરાબર। હવે એક સખી બીજી સખીને કહ્યું કે પહેલાં ન જોયેલો મેં તારા પ્રિય તમને જોયો, અને એ પ્રિયતમનું નામ એક અક્ષર, એનું જે નામ છે એનો એક વર્ણ શો છો આવે, બરાબર, અને જે ઓળખી જાય એ વિદ્વાન। તો જવાબ શું આવશે? અશોક, બરાબર। અશોક કઈ રીતે? તો એનો વચલો અક્ષર શો છે, અને પહેલાં તેને કીધું અપૂર્વ, અપૂર્વનો અ લેવાનો અને કમલ લોચનનો ક, એટલે જવાબ બનશે અશોક। ત્યાર પછીનો ચોથો શ્લોક જોઈએ, શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ, શસ્ત્રમ એટલે હથિયાર, શસ્ત્રમ ન ખલુ કર્તવ્યમ પિત્રા નિયોજિત, શસ્ત્ર એટલે હથિયાર ખરેખર નહીં ઉપાડતો એવું પિતાએ સમજાવ્યું, તદેવ શસ્ત્ર કૃતવાન, તેનું જ હથિયાર બનાવ્યું, તદેવ જેની ના પાડી તેનું હથિયાર બનાવ્યું,
पितृ आज्ञा न लंघिता, पितानु आज्ञानु उल्लंघन न कर्यु। हवे जुओ शस्त्रम न खलु, हवे आ न खलु बराबर, जो ए जुदू जुदू लेवामां आवे तो एनो अर्थ थाय छे खरेखर नहीं। शस्त्रम न खलु, शस्त्र खरेखर न उपाड़तो एवं पिता समझावे छे। तदेव शस्त्र कृत्वा, पुत्र हथियार बनावे छे, उपाड़े छे, ने पिताने आज्ञानु उल्लंघन पड़े छे बराबर। तो जो अहीं संधि स्वरूपनो छे न अने खलु जुदू जुदू लखवामां आवे तो खरेखर न थाय, અને નખલું જો ભેગું લખવામાં આવે તો નખ કાપવાનું કટત નખલું, એટલે શસ્ત્ર ખરેખર નખલું ઉપાડ છે એવું એ સમજો બરાબર। એક અર્થમાં ખરેખર નહીં ઉપાડતો એવો અર્થ થાય છે। ત્યાર પછીનો શ્લોક જોઈએ, વૃક્ષા અગ્રે ફલમ દૃષ્ટમ બરાબર। અહીંયા એક ફળનું નામ આવે છે કે વૃક્ષના છેડે એક ફળ જોયું, અને ફળ અગ્રે વૃક્ષ, અને ફળના છેડે પાછું એક વૃક્ષ જોયું। હવે અકારાદિ જે ફળનું નામ આવે એનો આગળનો અક્ષર અ છે, સકાર અંત પાછળનો અક્ષર સ છે, યો જાણાતિ સહ પંડિત, જે જાણે તે પંડિત। હવે જુઓ વૃક્ષ અગ્રે ફલમ દ્રષ્ટ, વૃક્ષની ટોચે વૃક્ષની આગળ ફળ જોયું, અને ફળની આગળ પાછું વૃક્ષ જોયું। અકાર આદિ આગળનો અક્ષર કહી દીધો અ, સકાર અંત પાછળનો અક્ષર સ, યો જાણાતિ સહ પંડિત, જે જાણે તે પંડિત। જવાબ શું આવશે? અનાનસ બરાબર, અનાનસ। તમે જોયું છે અનાનસ છે એ કઈ રીતનું આવે, તો કે ફળની ઉપર પાંદ હોય, ત્યાર પછી ફળ હોય, અને ફળની નીચે પણ પાંદ હોય છે, તો આવી રીતનું અનાનસ હોય તે આવે। એટલે શ્લોક થયો કે વૃક્ષની ટોચે ફળ જોયું, એટલે અહીંયા વૃક્ષ પૂરું થાય એટલે ફળ, અને ફળની ટોચે એટલે નીચે પાછા પાંદ હોય, એટલે કે અનાનસ જવાબ થાય છે બરાબર। ત્યાર પછી આપણે જોઈએ યથા નૈતિ કૈલાસમ બરાબર। અહીંયા બે શબ્દની સંધિથી ચમત્કૃતિ થાય છે કે જેમ, યથા એટલે કે જેમ, યથા નૈતિ કૈલાસમ, જેમ કૈલાસ પર્વત ઉપર, નગમ એટલે પર્વત ઉપર આપણને ગાન સરસ્વતી, ગાન એટલે કે ગીતરૂપી સરસ્વતી લઈ જાય છે, તથા નૈતિ કૈલાસ તર, એમ આપણને કૈલાસ પર ન ગંગા ન સરસ્વતી, ગંગા નદી પણ નથી લઈ જતી અને સરસ્વતી પણ લઈ જતી નથી। હવે જુઓ યથા નૈતિ કૈલાસમ, જેમ કૈલાસ પર્વત પર, કૈલાસ નગમ એટલે કૈલાસ પર્વત પર ગાન સરસ્વતી એટલે સંગીત ગીતરૂપી સરસ્વતી આપણને લઈ જાય, તથા નૈતિ કૈલાસમ, એમ કૈલાસ પર ઉપર આપણને ગંગા નથી લઈ જતી કે સરસ્વતી લઈ જતી નથી, કારણ કે નદી છે એ કૈલાસથી વિરુદ્ધમાં આપણને નીચે લાવે, સમુદ્ર તરફ લાવે, પણ સંગીતના સ્વર આપણને ઉપર લઈ જાય। હવે જુઓ અહીં પણ પહેલી લીટીનો અનુવાદ બીજી લીટી બનશે, અહીંયા ન બરાબર, પછી જે આપેલો ગંગા શબ્દ ન ગમ, ગમનો ગ અને ગાનનો ગ ભેગો કરવામાં આવે તો બીજી લીટીનો અનુવાદ થાય ન ગંગા ન સરસ્વતી। ત્યાર પછી પ્રશ્ન મારા સ્વરૂપના શ્લોકો છે, યુધિષ્ઠિર કશ્ય પુત્રો, પ્રશ્ન પૂછ્યો યુધિષ્ઠિર કોનો પુત્ર, તો બીજી લીટીમાં આપ્યું છે ધર્મસ્ય, તો કોનો પુત્ર છે? ધર્મરાજાનો। ગંગા વહતી કિદૃશ, ગંગા કેમ વહે છે? તો પછી જવાબ આપ્યો ત્વરિત એટલે કે ઝડપી, અને હંસસ શોભા કા વાસ્તી, હંસની શોભા કઈ છે? તો ત્યાર પછીનો આપ્યો એ ગતિ। ફરીથી જુઓ યુધિષ્ઠિર કોનો પુત્ર, તો કે ધર્મનો। ગંગા વહતી ક્રિદૃશ, ગંગા કેમ વહે? તો કે ઝડપથી। હંસસ્ય શોભા કા વાસ્તી, હંસની શોભા કઈ? તો એની ગતિ। એટલે ત્રણ પ્રશ્ન છે અને ત્રણના જવાબ આપેલા છે। ત્યાર પછી છેલ્લો શ્લોક સમજવામાં થોડોક અઘરો પડે બરાબર, જેમ આપણને સમાસ તમે ભણી ગયા 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં બરાબર। સમાસના પ્રકાર જો, દ્વંદ્વ, દ્વિગુ, અવયવભાઈ, તત્પુરુષ અને કર્મધારય, આ પાંચ છે, દ્વંદ્વ, દ્વિગુ, અવયવભાઈ અથવા અવયવી,
तत्पुरुष अने कर्मधारी। बराबर, केटला समास थया? तो के पांच। पण अहींया शुं करवानुं छे के आ जे समास आप्या तेनी व्याख्या, बराबर, एनी व्याख्या करवानी। अने व्याख्या करवाथी शुं थशे? तो के एक मित्र एटले के एक व्यक्ति बीजा व्यक्ति ने कहे छे के तू कर्म कर, तू काम कर, अने जो तू कर्म करीश तो आपणे बंने समृद्ध थशुं। जुओ, द्वंद्व एनी व्याख्या हूँ? तो के हूँ द्वंद्व छू, हूँ बेनी जोड़वाड़ो छू, एटले हूँ ने पति पत्नी अमे, एटले अमे बे जणा छीए। द्विगु अपी, मारा घरे अमे बे करता वधारे, एटले मात पिता पुत्र, हूँ बेनी जोड़वाड़ो। द्विगुनो अर्थ शू थाय? बे करता वधु समूह होय ने द्विगु कहेवाय, जेम के पंचरात्रि ने सप्तर्षि ने एना उदाहरण छे। हूँ बेनी जोड़वाड़ो, बे करता वधारे समूहवाड़ो। मदग्रहे, मारा करे नित्य एटले हमेशा, अव्ययी भाव एटले व्यव्ययनो भाव एटले के खर्चनो अभाव। हूँ बेनी जोड़वाड़ो छू, बे करता वधारे समूहवाड़ो छू, मारा घरे खर्चनो अभाव छे। तत्पुरुष, तेथी हे पुरुष, सामेवाड़ाने कह्युं के हे माणस कर्मधारय एटले के काम कर, तू मेहनत कर। एनाश श्या अहम, अने तू मेहनत करीश तो श्या अहम, तू अने हूँ। बहुव्रीही एटले तू अने हूँ, बहु एटले खूब, व्रीही एटले धान्य, तू अने हूँ खूब धान्यवाड़ा थशुं। फरीथी अनुवाद जुओ, हूँ बेनी जोड़वाड़ो, बे करता वधारे समूहवाड़ो, मारा घरे हमेशा खर्चनो अभाव छे, तेथी हे पुरुष तू काम कर, एनाथी तू अने हूँ खूब धन धान्यवाड़ा થશું। બરાબર, તો અહીં આપણે આ 18મું કાવ્ય પૂરું કર્યું। 18મા કાવ્યના બે શ્લોકો જે શ્લોક પૂર્તિમાં વારંવાર પરીક્ષામાં પૂછાય છે, તો આ બે શ્લોક પૂર્તિના શ્લોકો અને અર્થ વિસ્તાર, બરાબર, સોરી શ્લોક પૂર્તિ નહીં પરંતુ અર્થ વિસ્તાર, અર્થ વિસ્તારમાં બે શ્લોકો આપ્યા છે, તે અનુવાદ સાથે પાકા કરવા। એનો અનુવાદ એકવાર બોલું કે મહારાજ ગ્રહણ કરવા જેવું, તો કે ગુરુવચન છોડવા જેવું, તો કે અકાર્ય કોણ ગુરુ, તો કે તત્વજ્ઞાન જાણનાર ને શિષ્યના હિત માટે હંમેશા તૈયાર। બીજો, જેમ કૈલાશ પર્વત પર આપણને ગીતરૂપી સરસ્વતી લઈ જાય છે, તેમ કૈલાશ પર્વત પર આપણને ગંગા કે સરસ્વતી લઈ જતા નથી। અસ્તુ।